हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी नीट क्यू एंड ए। हूँ छूँ मनीष मेवाड़ा। तो मित्रों, फरी एक बार आपणे एक नवा प्रश्न साथ हाजर छीए अने आजनो प्रश्न बहुज इंटरेस्टिंग अने नीट माटे खरेखर कॉन्सेप्शनली प्रश्न कही शकाय अने तमने एक वार प्रश्न जो तो विचारवू पड़े थोड़ो एवो प्रश्न छे मित्रों आजनो, जे पूछेलो छे सुथार सागरे डीसाथी पूछेलो छे। तो मित्रों, हूँ तमारा माटे हमेशा आवा प्रश्नों लईने आवतो रहूँ छूँ। तमे मने प्रश्नों पूछो, हूँ तमारा प्रश्नों तमारा नाम साथे अहींया वीडियो अपलोड करीश। पण मित्रों, एक ज कंडीशन छे, एवा प्रश्न लो के जे चोपड़ीना थोड़ा घणा संलग्न होय अने मित्रों एमां थोड़ुंक कॉन्सेप्शनल होय एवा प्रश्नों तमे मने पूछशो तो हूँ 100% अहींया अपलोड करीश। मने घणा बधा रोजे प्रश्नों मळे छे, पण मित्रों घणा बधा प्रश्नों एवा होय छे जे चोपड़ीमां सीधी लाइनमां आवेला होय छे, तो एवा प्रश्नों अहींया अपलोड नहीं करी शकूं। राइट, घणा बधा प्रश्नों एवा होय छे जे आउट ऑफ बॉक्स होय छे, जे बिल्कुल नीटमां बिल्कुल ना पूछाई शके। राइट, तो एवा बधा प्रश्नों अहींया मित्रों हूँ नहीं लउं। चोपड़ीना एनसीईआरटीना थोड़ा घणा संलग्न होवा जोईए, भले चोपड़ी बार ना होय पण मित्रों थोड़ुं घणुं कॉन्सेप्ट आवुं जोईए। राइट, तो एवा प्रश्नों हूँ अहींया अपलोड जरूरथी करीश। तो तमे मारा मेल आईडी उपर या फिर मने अहींया कॉमेंटमां पण प्रश्नों करी शको छो, जेथी हूँ अहींया अपलोड करतो रहीश। अने मित्रों, जो तमे मारी चेनल पर नवा छो तो अत्यारे सब्सक्राइब करी दो, बाजूमां जे बेल बटन छे ने क्लिक करो, जेथी ज्यारे पण हूँ अहींया नवा वीडियो मूकुं छूं त्यारे तमने तरत ज अपडेट मळती रहे अने तमे नीट माटे वधारे ने वधारे अपडेट थता रहो। तो मित्रों, आजनो प्रश्न छे जे एक्चुअली धोरण 12 માં ઉદ્વિકાસની અંદર પૂછી શકાય છે મિત્રો, 100% બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે। તો એક મગજ દોડાવવાની વાત છે આ પ્રશ્નની અંદર કે કેટલીક વસ્તીમાં ત્રણ જનીન પ્રકારોની આવૃત્તિ નીચે પ્રમાણે આપેલી છે। મતલબ ત્રણ જનીન પ્રકાર આપેલા છે, ટોટલ 6 એલીલ છે। રાઈટ, તો જનીન પ્રકાર કયા છે? કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ બી સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ બી। રાઈટ, આમ ત્રણ જનીન પ્રકાર આપેલા છે અને ટોટલ 6 એલીલ છે, 6 કારકો છે મિત્રો। અને એની અંદર આવૃત્તિ પણ આપેલી છે કે કેપિટલ બીની આવૃત્તિ છે 22%, કેપિટલ બી સ્મોલ બીની આવૃત્તિ 62%, અને સ્મોલ બીની આવૃત્તિ છે 16%। તો કેપિટલ બી અને સ્મોલ બી કારકોની સંભવિત આવૃત્તિ શું હશે, મતલબ ઇન્ડિવિઝ્યુઅલ ટોટલ આવૃત્તિ શોધવાનું કીધું છે। કેપિટલ બી સ્મોલ બીની ઇન્ડિવિઝ્યુઅલ ટોટલ આવૃત્તિ જો આવું આપેલું હોય તો એની આવૃત્તિ શું હશે? તો પહેલી નજરે જોતા આપણને મતલબ વિચાર આવે કે આનો જવાબ તો કેવી રીતે મેળવવો। રાઈટ, પણ બિલકુલ ઇઝી છે મિત્રો, કે દાખલા તરીકે અહીંયા મેં લખેલું છે કે કેપિટલ બીની આવૃત્તિ કેટલી છે? 22% આવેલી છે, અને કેપિટલ બી સ્મોલ બીની 62% આવૃત્તિ આપેલી છે। રાઈટ, તો સિમ્પલ પહેલાં કેપિટલ બી માટે આવૃત્તિ લઈ, બહુ શોર્ટ વિડીયો છે મિત્રો, ફટાફટ પતી જશે આખો વિડીયો, જો વચ્ચે ક્યાંય સ્કીપ ના કરતા। તો કેપિટલ બીની વાત કરીએ તો કેપિટલ બી ઇઝ ઇક્વલ ટુ, સપોઝ આપણે બીની કેપિટલ બીની આવૃત્તિ શોધવી છે તો એ કેપિટલ બી કોના અંદર, કોના જનીનમાં આવેલું છે? તો કેપિટલ બી કેપિટલ બી સ્મોલ બીની અંદર। રાઈટ, તો આપણે એને લઈશું કેપિટલ બી પ્લસ 1/2 કેપિટલ બી સ્મોલ બી। કેમ એવું કરીએ છીએ મિત્રો? કારણ કે કેપિટલ બી અને સ્મોલ બીમાં જે બી છે એ અડધા હશે ને આ પણ અડધા હશે, એટલે આપણે 1/2 કેપિટલ બી સ્મોલ બી કરીએ છીએ, કારણ કે આપણે ખાલી કેપિટલ બી જ લેવાના છે એટલા માટે। તો સપોઝ આ બંને છે તો આ બંનેમાં મિત્રો 62% હોય તો અડધું થઈ જાય મિત્રો, 31% થઈ જશે, એટલે કેપિટલ બી 31% હશે, સ્મોલ બી પણ 31% હશે। રાઈટ, તો અહીંયા આપણે જોઈએ તો કેપિટલ બીની આવૃત્તિ જે આ બંનેની ભેગાની આવૃત્તિ 22 આપેલી છે, અને 1/2 કેપિટલ બી સ્મોલ બી, એટલે કે અહીંયા ખાલી ફક્ત કેપિટલ બીની આવૃત્તિ વાત કરીએ તો આના અંદરની વાત કરીએ તો 62/2 તો 22+31 એટલે કેટલો જવાબ આવશે? 53% આવશે મિત્રો। એ જ રીતે સામે બી સ્મોલ બી માટે વિચારીએ તો સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ, હવે આ સ્મોલ બી જે કારક છે કોની અંદર આવેલો છે? તો સ્મોલ બીના અંદર અને આના અંદર આવેલો છે, તો આપણે એને પ્લસ કરવા પડશે। તો સ્મોલ બી પ્લસ 1/2 કેપિટલ બી સ્મોલ બી, ફરીથી અહીંયા પણ કેપિટલ બી સ્મોલ બી છે તો અહીંયા જે આવૃત્તિ છે એની અડધી સ્મોલ બીની હશે। રાઈટ, તો અહીંયા પણ 31 હશે તો 16, અહીંયા સ્મોલ બીની 16, અને 1/2 કેપિટલ બી સ્મોલ બી તો 62/2 એટલે કે 16+31 એટલે મિત્રો જવાબ આવશે 47%। રાઈટ, તો અહીંયા બંનેની આવૃત્તિ આપણને ટોટલ આવૃત્તિ આ બધા કારકોમાંથી મળી ગઈ કે કેપિટલ બીની આવૃત્તિ 53% છે આ વસ્તીની અંદર, અને સ્મોલ બીની આવૃત્તિ 47% આ વસ્તીની અંદર આવૃત્તિ છે। તો કેટલો સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો, બહુ જ કોન્સેપ્શનલી પ્રશ્ન છે અને નીટમાં પૂછાઈ શકે છે મિત્રો, જે એક્સ્ટ્રા પ્રશ્નો પૂછાય છે પણ આ ચોપડી સંલગ્ન છે થોડો ઘણો, એટલા માટે મેં અહીંયા પ્રશ્ન લીધેલો છે। તમે પણ મને પ્રશ્ન પૂછી શકો છો અને તમારા બધા મિત્રોને કહેજો કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે। બીજી પણ મિત્રો મારી 2 ચેનલ છે જેમાં હું થિયરી વિડીયો અપલોડ કરું છું, ત્યાં આગળ પણ તમને સરસ મજાનું નોલેજ મળતું રહેશે। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો, નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું નવા પ્રશ્ન સાથે, ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ।